નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે બલરામ મંદિર સેક્ટર 12 માં પુસ્તક પરબ યોજવામાં આવી હતી. છેલ્લા 11 વર્ષથી દર મહિનાના પ્રથમ રવિવારે નિયમિત રીતે પુસ્તક પરબ યોજવામાં આવે છે. માતૃભાષા અભિયાન હેઠળ આત્મન ફાઉન્ડેશન દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ઓગસ્ટ મહિનાની પુસ્તક પરબ અંતર્ગત પુસ્તકો અને સામયિકો મળી કુલ 241 ની આપ લે થઈ હતી. નિઃશુલ્ક રીતે મુલાકાતી પોતાની પસંદગીના બે પુસ્તક સામયિક લઈ જઈ શકે છે. 130મી વધુ વાચકોએ પરબની મુલાકાત લીધી હતી. આ વખતે રવિવારે ફ્રેન્ડશીપ ડે પણ હતો. પુસ્તકોની સાથે મુલાકાતીઓને તુલસી, મોગરો વગેરેના છોડ તથા પર્યાવરણ જતન અને પ્લાસ્ટિક થેલી નહીં વાપરવાના હેતુથી કાપડની થેલીઓ પણ આપવામાં આવી હતી. અસ્મિતાબેન દવેએ જાતે સિવેલી થેલીઓ તેમને પર્વને આપી હતી, જે વાચકોને પ્રતીક રૂપે આપવામાં આવી હતી. નિવૃત્ત સંધિ અધિકારી સાહિત્યકાર VS ગઢવીએ પરબની મુલાકાત લઈ આ નિયમિત પ્રેરક પ્રવૃત્તિ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. પુસ્તક પરબ ટીમના મિત્રોએ બધી વ્યવસ્થા સંભાળી હતી. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055 ના વર્ષ 2023-24 માટે કુલ 80 ક્લબની કામગીરીના અનુલક્ષ્યમાં આબુરોડ ખાતે યોજાયેલ આનંદોત્સવ એવોર્ડ વિતરણ સમારોહમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરને ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશસ્તિ પુરસ્કાર, યુવા સેવા કાર્યક્રમ, પબ્લિક ઇમેજ કાર્યક્રમ, મીડિયા કવરેજ, શ્રેષ્ઠ ક્લબ બુલેટિન તથા કેન્સર જાગૃતિ કાર્યક્રમ માટે ઇલા વોરાને વ્યક્તિગત પ્રશસ્તિ પુરસ્કાર તથા રાજીવ ભંડારીને શ્રેષ્ઠ પ્રેસિડેન્ટ અને અશ્વિન શર્માને શ્રેષ્ઠ સેક્રેટરી તરીકેના કુલ 7 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મેહુલ રાઠોડ દ્વારા એવોર્ડ મેળવનાર તમામ રોટેરિયનની સેવા કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરને શ્રેષ્ઠ કામગીરી માટે 7 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર સેક્ટર શાખા 5 મહિલા પરિવાર દ્વારા ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે વાનગી હરીફાઈ પણ રાખવામાં આવી. આ પ્રોગ્રામમાં સેક્ટરની બ્રહ્મ સમાજની બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રોગ્રામને સફળ બનાવ્યો. પ્રમુખ શ્રીમતી જ્ઞાનદેવીબેન ઉપાધ્યાય, મંત્રી અરુણાબેન, ખજાનચી અન્નપૂર્ણાબેન તથા કારોબારીની બહેનો અને બ્રહ્મ સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેઇન બોડી મહિલા પાકના પ્રમુખ અને ટ્રેઝરે પણ હાજરી આપી હતી. વાનગી સ્પર્ધામાં પ્રથમ નંબરે હિનાબેન દવે, બીજા નંબરે ભાવનાબેન રાવલ અને ત્રીજા નંબરે સોનલબેન ત્રિવેદી વિજયી રહ્યા હતા. મહિલા પાંખ દ્વારા તેમને ઇનામથી નવાજવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.